नमस्ते विद्यार्थी मित्रों, उदना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहन दास मेहता प्राथमिक शाला तरफ थी आपनो हार्दिक स्वागत छे। धोरण 6 गुजराती विषय में आपणे छठो पाठ भणी रह्या छे, जेनुं नाम छे लेखण झाली न रही। आ एक लोककथा छे अने तेना लेखक छे जोरावरसिंह जाधव। आ पाठने आपणे ऊपर ऊपर थोड़ी टूंक में सार मेळवी लईए, जे आपणे गया तास में जेटलू भणी गया हता तेटलू। के अहीं कहड़संग अने हरकचंद शेठनी वात छे के जे लोको बन्ने गाम बजार में हाट में खरीदी करवा गया छे, कारण के उनाळो हवे पूरो थई गयो छे अने हवे चोमासु शुरू थवानुं छे अने गामना रस्ताओ काचा होय छे अने चोमासु भरपूर पड़े छे 4 महीना, जेना कारणे आवाजवानो रस्तो बंद थई जाय छे अने जीवन जरूरियात वस्तुओ गामना लोको लई शकता नथी। एटले ए लोको हवे चार महीना चाले एटलू जीवन जरूरियातनी वस्तु लेवा माटे गाममां जाय बजारमां जाय छे। अहीं कहड़संग अने हरकचंद शेठ बंने त्यां जाय छे अने पोतपोतानी वस्तु लई छे। हवे कहड़संग छे ते पोतानो सामान लईने पोतानुं गाड़ू हाँकवा जई रह्यो होय छे, એટલામાં પાછળથી હરકચંદ શેઠ કહે છે કે મારી પાસે 2 કપાસના બાચકા છે, તું જરા તારા ગાડામાં મૂકતો લેતો જા। ત્યારે કહળસંગ છે એ પોતે કહે છે કે ભાઈ, જ્યારે અમને તમારી જરૂરત હોય છે ત્યારે તો તમે અમને ઓટલા પરથી નીચે ઉતારી દો છો, તો આજે તમને અમારી શાની જરૂર પડી, અમે શા માટે તમારી મદદ કરીએ। ત્યારે હરકચંદ કહે છે કે ભાઈ, અમને પણ ભગવાને પેટ આપ્યું છે, જ્યારે ચોપડા ચોખ્ખા કરવાના હોય એટલે કે જ્યારે પૈસા ચૂકતા કરી દેવાના હોય સમય અનુસાર, ત્યારે તમે નથી ચૂકવતા તો પછી અમારે પણ એ પ્રમાણે વ્યવહાર કરવો પડે। આવી રીતના બંનેની વાતચીત ચાલે છે અને આપણે આગળ આવ્યા હતા, તો આપણે શરૂ કરીએ। અહીં આપણો પ્રથમ પેરેગ્રાફ થઈ ગયો હતો, છતાં પણ આપણે એકવાર એની પર નજર કરી લઈએ। ગાડા ઢૂંકડો આવીને હરકચંદ વાણીઓ ગાડામાં કોથળો નાખવા જાય છે, ત્યાં તો બળદોને ડચકારું કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું। શું કહે છે અહીં કે ગાડા ઢૂકડો, ઢૂકડો એટલે કે નજીક, જેવી રીતના ગાડા નજીક આવે છે હરકચંદ, એટલામાં જ શું કરે છે કહળસંગ છે એ હરકચંદ કરતાં આગળ પોતાની ગાડી લઈ જાય છે। કે ગાડા ઢૂકડો આવીને હરકચંદ વાણીઓ ગાડામાં કોથળું નાખવા જ જાય છે, કે ગાડા પાસે આવીને કોથળું નાખવા જાય છે ગાડામાં, ત્યાં તો બળદોને ડચકારો મારીને, એટલે કે બળદોને સોટી મારીને કહળસંગે શું કર્યું છે ગાડું હાંકી મૂક્યું। મોર્યું ગાડું ને વાહે હરકચંદ શેઠ, બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા। મોર્ય, મોર્ય એટલે કે આગળ, પહેલાં કે આગળ ગાડું અને વાહે, વાહે એટલે કે પાછળ, કે આગળ ગાડું અને પાછળ હરકચંદ શેઠ, બજાર સોસરવા, સોસરવા એટલે કે બજારની વચ્ચેથી, કે બજારની વચ્ચેથી થઈને છેક ગામની ભાગોળે એટલે કે ગામની પાદરે આવી પહોંચ્યા। શેઠે રાડ પાડી, એ કહળસંગ ભાઈ, ઘડીવાર બળદોને તાણી ઝાલો ને, માથે 2.5 મણ ભાર છે એ તો જુઓ। શું કહે છે અહીં શેઠ કહે છે હરકચંદ કહળસંગને કે અરે ભાઈ કહળસંગ ભાઈ, જરાક તો તમારા બળદોને ખેંચીને ઊભા રાખો ને, તાણીને એટલે કે ખેંચીને, કે ખેંચીને ઊભા રાખો ને મારા માથા પર 2 મણ, 1 મણ એટલે કે 20 કિલોગ્રામ, બરાબર, અને 2 મણ એટલે કે 20 ને 20, 40 કિલોગ્રામનો મારા માથા પર ભાર છે, જરાક એ તો જુઓ ને। આગળ જોઈએ, શું કરું શેઠ, આ સંધ્યા બળદિયા બહુ પાણીયારા છે, ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી, એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું। હવે કહળસંગ શું કહે છે શેઠને કે અરે શેઠ, હું શું કરું, આજે સંધ્યા બળદિયા છે, સંધ્યા એટલે કે બળદની અલગ અલગ જાત આવે છે, એમાંની આ એક જાત છે સંધ્યા, અને પાણિયારા, પાણિયા એટલે કે બહુ બળવાન, કે આજે સંધ્યા બળદો છે બહુ જ બળવાન છે, એ લોકોને એકવાર ઘર ભણી, ભણી એટલે કે તરફ, કે ઘર તરફ જો એકવાર એમને વહેતા કરી દીધા, એટલે કે એક બાજુ એ તરફ એમને જવાની સૂચના મળી જાય, તો પછી ગમે તેટલા હું એમને પકડવાની, ઊભી રાખવાની કોશિશ કરું, તાણી ઝાલી એટલે કે તેમને ખેંચવાની કોશિશ કરું, છતાં પણ એ ઊભી રહેતા નથી, એટલે કે એકવાર એમને જો જવાનો હુકમ મળી જાય ઘર સુધીનો, તો પછી એ ઘર સુધી ઊભા જ રહેતા નથી, પછી વચ્ચે ગમે તે કંઈ થાય પણ એ ઊભા નથી રહેતા, એવું કહળસંગ છે એ હરકચંદ શેઠને કહે છે। એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું, એટલે કે આમ કહીને કહળસંગે શું કરે છે કે પોતાનું ગાડું ચાલુ રાખી દે છે, એટલે કે જવા દે છે।
હરકચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કહડસંગના ગાડાને જતું જોઈ રહ્યા. શું કહે છે અહીં કે હવે તો હરકચંદની જે પોતાનું બાજકું છે કહડસંગના ગાડામાં મૂકવાનું હતું તે એ કાર્ય એમનું થયું નહીં, જેના કારણે એમનું મોઢું કેવું થઈ જાય છે, એકદમ નાનું થઈ જાય છે, વીલા મોઢ એટલે કે નારાજ થઈ જાય છે, અને ઢીલા પગ એટલે કે એકદમ જ કમજોર થઈ જાય. મતલબ તો એ ખૂબ જ ઉદાસ થઈને એ જે કહડસંગનું ગાડું છે એને જતાં જોઈ રહે છે. બળદ તાણે ઝાલ્યા રહેતા નથી, એ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા. શું કહે છે અહીં કે જે કહડસંગે કહ્યું હતું, શું કહ્યું કે બળદ તાણે ઝાલ્યા રહેતા નથી, કે બળદોને ખેંચીને ઊભો રાખું છું છતાં પણ એ ઊભા રહેતા નથી. ઈ વેણ એટલે કે એ વેણ એટલે કે બોલ, એ બોલ છે એ ચતુરવાણિયાના મનમાં ક્યાંય સુધી એના મનમાં ઘૂમ્યા કર્યા એટલે કે ફર્યા કર્યું, એને યાદ રહ્યું કે હા આ વ્યક્તિ મને આવું બોલ્યો છે ને એટલે હું પણ હવે એને બરાબર પાઠ ભણાવીશ, એવું મનમાં એને થયા કરે છે. આગળ જોઈએ. એમને ભીત સોસરવું સૂઝ્યું કે કહડસંગ નરાતાર દંડાઈ કરી છે, પછી એમનાથી બબડી જવાયું, માહડા રજપૂતે કરી છે ને કાંઈ. એટલે કે જે હરકચંદ છે શેઠ છે એ કહે છે કે આ જે કહડસંગે છે એ તો નરાધમ, નારાતાર એટલે કે નરાધમ દંડાઈ એટલે કે ખૂબ જ કપટ કર્યું છે મારી સાથે, ખૂબ જ દાંડાઈ કરી છે, દાંડપણ્યું કર્યું છે, અને એમનાથી મનમાં બબડી જવાય છે. બબડી જાય એટલે કે એકદમ કુદરતી રીતે એમનાથી બોલી પડાય છે કે માહડા રજપૂતે કરી છે કંઈ, માહડા એટલે કે મારા રજપૂતે તો કરી છે એટલે કે જબરું આ કાર્ય કર્યું છે રજપૂતે, એમ મનમાં એ વિચાર કરે છે. આગળ. કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ફર્યા. આ વાતને માથે થઈને વરસ એકના વહાણ વાઈ ગયા, પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ. શું કહે છે અહીં કે કપાસિયાનો કોથળો એટલે કે જે કહડસંગ તો પોતાનું ગાડું લઈને જતો રહ્યો, હવે જે એમનું કામ હતું તે તો કામ પૂરું થયું નહીં એટલે એકદમ ઉદાસ મને ફરી પાછા બજારમાં જાય છે અને ગમે તેમ કરીને પોતાનું કામ કરીને ઘરે પહોંચે છે. પરંતુ કહે છે કે આ વાત આ પ્રસંગ થઈને એક વર્ષ નીકળી ગયો, વહાણ વહી ગયા એટલે કે એક વર્ષનો સમય જતો રહ્યો, પરંતુ જેવી રીતના મદારીના જે પેલું ટોપલી હોય છે ને કરંડિયું હોય છે એમાં સાપ કેવો ગૂંચડો વળીને બેસી રહે છે, એવી જ રીતના જે આ પ્રસંગમાં જે વાત થઈ હતી મેઇન વસ્તુ કે બળદોને હું ઝાલું છું છતાં પણ પકડાતા નથી, એ ઊભા નથી રહેતા, એ વાત છે એ હરકચંદ શેઠના મનમાં રહી ગઈ, એમના મનમાંથી નીકળી નહીં. એવામાં કુદરતને કરવું તે કડહસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે, કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વાંચવા જવું પડતું. શું કહે છે અહીં કે એવામાં શું થાય છે, કુદરતે પણ એક કરામત કરી. શું કરી કે જે કડહસંગ હતો એના બાપુ એટલે કે પિતાજી, એના પિતાજી ગુજરી ગયા. હવે ગામમાં કોઈ ભણેલું હતું નહીં, કેમ કે મોટેભાગે ગામમાં બધા ખેતી કરતા હોય, શિક્ષણનું એટલું બધું મહત્ત્વ ન હોય ગામમાં, એટલે અહીં પણ જે હરકચંદ શેઠ છે એના ગામમાં પણ કોઈ ભણેલું હતું નહીં. કોઈને પણ કંઈક કાગળ લખવો હોય તો હરકચંદ શેઠની હાટ એટલે કે દુકાન, એમની દુકાને જાય અને ત્યાં વંચાવે. કોઈનો બી કાગળ આવ્યો હોય અથવા કોઈને કાગળ મોકલવાનો હોય, તે બધું લખવાનું, કંઈ બી કામ હોય લખવા વાંચવાનું, તો હરકચંદના શેઠની પાસે બધા જતા ગામના લોકો. આગળ. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય. શું કહે છે અહીં, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ વસ્તુ સારી જ ગણાય છે, એવો મતલબ છે કહેવતનો. એટલે અહીંયા આખું ગામ તો અંગૂઠા છાપ હતું અને એવામાં હરકચંદ થોડું ઘણું ભણેલો એટલે આખા ગામમાં એનો બહુ જ ભાવ પૂછાય કે આ ભાઈ ભણેલો છે એટલે કંઈ બી જરૂરી કામ હોય કાગળનું એટલે સીધા એના પાસે પહોંચી જાય, એનો બહુ ભાવ પૂછે. કોઈના દસ્તાવેજી લખવા હોય, ખાતું પડાવવું હોય, કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય, તો હરકચંદ શેઠ શરમના માર્યા કામ કરી દેતા. હવે શું કરે છે, હું શું કહે છે કે કોઈના દસ્તાવેજ લખવા હોય, બરાબર, દસ્તાવેજ એટલે કે લેણદેણ સંબંધી કંઈક લખાણ લખાવવું હોય, કોઈ અવસર એટલે કે
પ્રસંગ, બરાબર, કોઈક પ્રસંગ હોય, પછી કોઈને ત્યાં કોઈ ખાતું પડાવવું હોય, અથવા કોઈની કંકોત્રી એટલે કોઈના લગ્ન પ્રસંગ હોય, કંકોત્રી લખાવવી હોય, કે માઠા પ્રસંગે, માઠા એટલે કે ખરાબ, કોઈ વ્યક્તિ મરી ગયું હોય, બરાબર, કંઈ અશુભ પ્રસંગ થયો હોય તે બાબતનું કંઈક લખવું હોય, તો હરકચંદ શેઠની પાસે બધા જતા. અને હરકચંદ શેઠ પણ શરમ ના મારે લખી દેતા કે ચલો ગામમાં કોઈ ભણેલું નથી અને હું જ છું એટલે હું થોડું ઘણું લખવા વાંચવાનું જાણું છું, એમ સમજીને લખીને આપતો શરમ ના માર્યો. જો અહીંયા આપણને ચિત્ર પણ આપ્યું છે, જોઈએ અહીં આગળ. કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા. જોશું કહે છે અહીં કે કહળ સંગના પિતાજી ગુજરી ગયા છે, એટલે હવે આખા ગામમાં અને આજુબાજુના ગામમાં સગા સંબંધીઓ હોય, ત્યાં પહેલાંના સમયમાં કેવું હતું કે કાગળ એક લખતા અને બધાને કહેતા કે ભાઈ આ તારીખે બેસણું રાખ્યું છે અને આ તારીખ આવી રીતના મારા બાપુજી ગુજરી ગયા છે અને આ તારીખે બેસણું રાખ્યું છે, એવું લખીને જે આપણા સગા સંબંધીઓ હોય છે તેમને ત્યાં મોકલાતા. અત્યારે તો હવે ટેલિફોનનો સમય આવી ગયો છે એટલે મોટેભાગે બધા ટેલિફોન દ્વારા એકબીજાને જણાવી દેતા હોય છે, બરાબર, પરંતુ પહેલાંના સમયમાં આ બધી વ્યવસ્થા ન હતી ત્યારે કાગળો લખીને મોકલવામાં આવતા. એટલે અહીં પણ કહળ સંઘ છે એ હરકચંદ શેઠ પાસે જાય છે અને બે હાથ જોડીને કહે છે કે ભાઈ તમે કાળોત્રી, કાળોત્રી એટલે કે અશુભ પ્રસંગે લખાતી પત્રિકા, એને શું કહેવાય છે કાળોત્રી, તો એ લખવા માટે બોલાવે છે. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલિયા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે ને. શું કહે છે અહીં શેઠ મનમાં શું વિચાર કરે છે હરકચંદ શેઠ, કે તે દી એટલે કે દિવસ, કે તે દિવસે તો બાપુના બળદિયા એટલે કે તારા બાપના જ જે બળદ હતા એ તો તું ગમે એને તો તું તાણીને ઝાલતો હતો એટલે કે તાણીને એને ઊભી રાખતો હતો છતાં પણ એ ઊભી નહોતા રહેતા, અને આજે જ્યારે મેલાના કાગળ એટલે કે ખરાબ અશુભ પ્રસંગના જ્યારે કાગળ લખવાના આવ્યા ત્યારે તું મને બોલાવે છે, એવું મનમાં વિચાર કરે છે. ઠીક, લાગમાં આવ્યા છે એટલે મનમાં શું કહે છે કે સારું કંઈ નહીં, આજે તો તું બરાબર મારી પકડમાં આવ્યો છે. આ જ દિને ભાલીએ નવ ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં, આમ વિચારીને શેઠ કાગળ લખવા બેસ્યો. શું કહે છે કે આજના દિવસે જો તને આખા ભાલમાં, ભાલ એટલે કે ભાલ પ્રદેશ, આખા ભાલ પ્રદેશમાં તને ભરાવીને ના બે એટલે કે તને ફરતો ન કરી દઉં તો મારું નામ પણ હરકચંદ શેઠ નહીં, આમ વિચારીને શેઠ કાગળ લખવા બેસી ગયા. આગળ કહળ સંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. શેઠે થોડાક કાગળ પાંચમના, થોડાક છઠના, થોડાક સાતમ, આઠમ અને નોમના તથા થોડાક દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા. શું કહે છે અહીં કે કહળ સંગે એના બાપુનું કારજ, કારજ એટલે કે બારમાની વિધિ, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના મૃત્યુના બારમા દિવસે એની આત્માને મોક્ષ મળે, મુક્તિ મળે એના માટે વિધિ કરવામાં આવે છે. તો અહીં કળસંગે એના બાપુનું જે મૃત્યુનું જે બારમાની વિધિ કરવાની હતી એ પાંચમની તિથિનું રાખેલું હતું. તો હરકચંદ શેઠે શું કર્યું, થોડાક કાગળમાં લખ્યું કે પાંચમના દિવસે કારજ છે, થોડાક કાગળમાં એમ લખ્યું કે છઠના દિવસે છે, થોડાકમાં એમ લખ્યું કે સાતમ, એમ કરીને અગિયારસની તિથિ સુધીને એટલે કે સાત દિવસ સુધી ચાલે તેટલા દિવસને એણે કાગળમાં લખ્યું કે આ તારીખ આ દિવસે કારજનું કાર્ય ચાલશે એમ કરીને. હવે કહળ સંગને તો ખબર નહીં કે અંદર શું લખ્યું છે, કારણ કે એ તો અભણ હતો, એને ખબર હતી નહીં, એણે પોતાના સગા સંબંધીઓને તથા ગામજનોને કાગળ લખીને મોકલી દીધા. આગળ પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ લગાતાર સાત દિવસ ચાલ્યું, ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. શું કહે છે, સાત દિવસ સુધી આ કામ ચાલ્યું. હવે પિતાજીનું કોઈ બારમાની વિધિ કરવા માટે આવતું હોય, એનો શોક મનાવવા આવતું હોય તો એમને ના પણ પાડી ન શકાય, એટલે એમના ખાવા પીવાની બારમાની વિધિ કે જે કંઈ પણ ખર્ચ થતો હોય એ બધો ખર્ચ સાત દિવસ સુધી ચાલ્યો. એક આવે ને બીજો જાય, બીજો આવે ને ત્રીજો જાય, એવી પરિસ્થિતિ સર્જાઈ. કહળ સંઘના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે માણો આ ચમનું વેતરાણું છે. શું કહે છે અહીં કે કહળ સંઘના કુટુંબના સંધાય એટલે કે બધા જ ઘરના લોકો કુટુંબવાળા વિચાર કરતા થઈ ગયા કે આ કેમનું બધું થયું છે, આ ખોટું કેમનું થયું છે. માણું એટલે કે મારું અને ચમનું એટલે કે કેમનું ને વેતરાણું એટલે કે આ ખોટું કામ કેવી રીતના થઈ ગયું, એમ એક જ દિવસની વાત થયેલી હતી તો આ બધા લોકો આવી રીતના અલગ અલગ દિવસે કેમ આવે છે. અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા,
હવે કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિ કહળસંગને પૂછે છે કે અરે તું એ આ મેલાના એટલે કે આ જે અશુભ કાર્ય છે તેના માટેના જે કાગળ છે તે કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. કહળસંગ કહે છે કે કાગળ તમે હરકચંદ શેઠ પાસે જ લખાવ્યા હતા. બીજું કહે છે એ તો ડાયું મને એક છે, એ ઉઠીને આવી ભૂલ ના કરે હો. તેમાં કુટુંબમાંથી બીજો એક વ્યક્તિ કહે છે કે અરે એ તો બહુ ડાયો માણસ છે, મનેક એટલે કે મનુષ્ય, એ ખૂબ જ સારો વ્યક્તિ છે, ખૂબ જ ડાયો મનુષ્ય છે, એ ક્યારે પણ આવી ભૂલ કરી શકે નહીં. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને, આ તો ખમીરધર ખોરડું છે, પણ કોઈ મોડાપાત્ર માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કંઈ. શું કહે છે ઘરના વ્યક્તિઓ કે શેઠને બોલાવો અને પૂછો તો ખબર પડે કે ભાઈ કેમનું તે લખ્યું છે એમ. અને આપણું ઘર તો ચલો ખમીરધર, ખમીરધર એટલે કે પૈસાદાર, અને ખોરડું એટલે કે ઘર, કે આપણું ઘર તો પૈસાદાર ઘર છે એટલે કંઈ વાંધો આવ્યો નહીં, કે ગમે તેટલો બી ખર્ચ થયો તો આપણે ભોગવી લીધો. પરંતુ કોઈ મોડાપાત્ર માણસ, મોડાપાત્ર એટલે કે સાધારણ વ્યક્તિ, કોઈ સાધારણ વ્યક્તિ હોય, એનું ઘર હોય તો એને તો બિચારાને ખેતર વેચવાનો વારો આવી જાય એટલો બધો ખર્ચ થઈ જાય. બીજું તો શું, હરકચંદ શેઠને તેડું મોકલાવ્યું અને પછી હરકચંદ શેઠને બોલાવે છે. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કડહસંગના ફળીએ આવ્યા. સૌ પૂછવા લાગ્યા, હરકચંદ ભાઈ આ ચેમનું બફાણું છે? શેઠીએ ઠાવકુમો કરીને માંડીને વાત કરી. હવે હરકચંદ શેઠ છે એ આવે છે અને એમનો જે આવવાનો વેશ, એમનો જે પહેરવેશ છે એ અહીં આપણને બતાવ્યો છે, અને કેવી રીતના આવે છે તે પણ અહીં બતાવે છે કે હાથમાં ધોતિયાનો છેડો લે છે અને કાનમાં લેખણ, લેખણ એટલે કે કલમ, પેન, કાનમાં ખોસીને માથા પર લાલ રંગની પાઘડી છે એ પહેરીને, પગમાં મોજડી પહેરીને કડહસંગ છે, કડહસંગના ઘરે એના ફળિયામાં આવે છે હરકચંદ શેઠ. અને બધા પૂછવા માંડે છે, કહળસંગના કુટુંબજનો હરકચંદને પૂછે છે કે હરકચંદ ભાઈ આ ચેમનું બફાણું છે, કે હરકચંદ ભાઈ તે કેવી રીતના ખોટું કરી નાખ્યું, આ કેમનું ખોટું થઈ ગયું? શેઠિયા ઠાકુ મો કરીને માંડીને વાત કરી. શેઠિયાએ મોટું મોડું કરીને એટલે કે અભિમાનથી બધી વાત કરી. શું થયું તે જોઈએ આપણે. સાંભળો ભાઈઓ, વરહદી મોરિયાની વાત છે. હરકચંદ શેઠ કહે છે કે મારા ભાઈઓ બધા સાંભળો, વરહ, વરહ એટલે કે વર્ષ, કે એક વર્ષ પહેલાંની આ વાત છે. કહળસંગભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવ્યા હતા. કહે છે કે કહળસંગભાઈ ધંધુકે એટલે કે જે તાલુકો, તો તાલુકો છે ધંધુકા, તેની વાત કરી કે ધંધુકા તાલુકામાં હટાણું કરી એટલે કે દુકાનોમાંથી બધું વસ્તુઓ ખરીદી કરીને કહળસંગભાઈ ગાડું લઈને આપણા ગામમાં આવી રહ્યા હતા. એ વખતે બજાર સોંસરવો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો. તે દી એમના પાણીયાળા સંધ્યા બળદો ઝાલ્યા નહોતા રહ્યા. એમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી, બેઉ તાણી ઝાલી, ખમ માને તો ને. શું કહે છે અહીં આગળ, કે તે વખતે બજાર સોંસરવો એટલે કે બજારની વચ્ચેથી હું કપાસનો કોથળો લઈને જઈ રહ્યો હતો અને એમના ગાડામાં મૂકવા માટે જઈ રહ્યો હતો. પરંતુ તે દિવસે એમના જે સંધ્યા, સંધ્યા એટલે કે એક જાતના છે, બળદોની એક જાત આવે છે, અને પાણીયાર એટલે કે બળવાન, કે એમના સંધ્યા બળદો, બળવાન બળદોને ઝાલ્યા એટલે કે પકડીએ તો પણ પકડાતા નહોતા, તો પણ એ ઊભા રહેતા નહોતા. એવી જ રીતે જ્યારે એમના એટલે કે કડહસંગના બાપુના જે બારમાની વિધિના જે કાગળ લખવાના હતા તે વખતે લખતા લખતા મારી લેખણ એટલે કે કલમને મેં ખૂબ જ ઝાલી રાખી, ખૂબ જ પકડી રાખી, પરંતુ એ પકડાઈ જ નહીં. મેં એને બેઉ હાથે એટલે કે બંને હાથે મેં એને ખેંચીને રાખી, પરંતુ એ પકડાઈ જ નહીં. વાત ડાહ્યા અનુભવીએ કહ્યું, એટલે કે આ બધી વાત સાંભળીને જે કુટુંબનો જે સભ્ય વ્યક્તિ હશે, જે અનુભવી વ્યક્તિ હશે, તેણે કહ્યું કે હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈને આવવાનું જ છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણે માણસાઈ છે. અનુભવી વ્યક્તિ શું કહે છે કે ભાઈ હરકચંદ શેઠ, મૃત્યુ તો એટલે કે મરણ તો દરેક વ્યક્તિને આવવાનું છે, આજે નહીં તો કાલે દરેક વ્યક્તિ મરવાના જ છે, પરંતુ એ મૃત્યુનું જે માન છે એનું જે માન જળવાઈ રહે તે જ આપણી સાચી માણસાઈ છે. એ પછી સંધ્યાએ કડહસંગને પણ ઠપકો આપ્યો.
અને કહે છે કે એના પછી ઘરના બધા જ લોકોએ કહડસંગને પણ ઠપકો, એટલે કે એ લોકોને પણ ખીજવાયા કે તારે આવું કરવું જોઈએ નહીં, કે મુસીબતના સમયે આપણે આપણા ગામના લોકોને, આપણા પરિવારજનોને, આપણા પડોશીઓને મદદ કરીએ, તે જ સાચી મદદ છે. કારણ કે ક્યારેક ને ક્યારેક આપણને પણ એની મદદની જરૂર પડે. જેવી રીતના અત્યારે કહડસંગને, હરકચંદની શેઠની જરૂર પડીને, જેવી રીતના પહેલાં પડી હતી હરકચંદને કળહસંગની, એવી રીતના હવે કળહસંગને હરકચંદની જરૂરત પડી. જો એ વખતે કહડસંગ એની મદદ કરતે, હરકચંદ શેઠની મદદ કરતે, તો આજે આવી પરિસ્થિતિ સર્જાતે નહીં. એટલે એ બધી બાબતનો કુટુંબજનો છે એ કહડસંગને ઠપકો આપે છે. શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી. શું કહે છે અહીં કે આ વાત સાંભળીને કહડસંગને પણ પોતાની ભૂલ ખબર પડે છે, એને પસ્તાવો થાય છે, અને એને પસ્તાવો થવાના કારણે એ માથું નીચું કરીને આંખ નીચી કરી લે છે. વાઢ્ય કાનને આવ્ય સાન, તે દિવસથી કહડસંગની અક્કલનું તાળું ખુલી ગયું. આજની ઘડીએ ને કાલનો દી. શું કહે છે કે વાઢ્ય કાનને આવ્ય સાન, એટલે કે ખરા સમયે સમજણ આવી જવી, અને તે દિવસે એને સાચી સમજણ પડી ગઈ, અને તે દિવસથી કહડસંગની અક્કલનું તાળું ખુલી ગયું, એટલે કે એને સાચી સમજ પડી ગઈ કે મારે શું કરવાનું છે. અને તે દિવસથી આજ સુધી ક્યારેય પણ એની સાથે એણે આવું ક્યારેય કોઈની સાથે કર્યું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ અહીં પૂરો થાય છે. આગળનું આપણે આગલા તાસમાં જોઈશું.